ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર વિડિયો લેક્ચર સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. તમારે એવું જ સમજવાનું છે કે તમે બધા ક્લાસમાં જ બેઠા છો, એવી રીતે જ કામ કરવાનું છો, તો ઝૂકવ તો આ વસૂલ થશે, નહીં તો વસૂલ થાય. હાર્દિક સ્વાગત છે એટલે ખાસ કરીને વ્યવસ્થિત રીતે બધાએ કામ આપવાનું રહેશે. આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, આ ચેપ્ટરની અંદર આપણે કાલે શરૂઆત એટલે કે 9મા લેક્ચરની અંદર શરૂઆત કરેલી. ત્રિકોણની અંદર અગત્યના ઉપયોગો પોઈન્ટ, સમરૂપ આકૃતિઓ, એકરૂપ આકૃતિઓ વિશે સમજેલા. હંમેશા સમરૂપ આકૃતિઓ પ્રશ્ન પૂછાય તો કોણ થાય છે, આજે 6.1માં જોઈ લીધું છે. હવે આપણે પ્રવીણની આ ચેપ્ટરનું મેં એવું કીધું કે આ ચેપ્ટરનું આપણો ટાર્ગેટ શું છે, તો આ ચેપ્ટર એટલે કે પ્રમેય, આ ચેપ્ટરના પ્રમેય છે કડકડાટ આવડવા જોઈએ. એમ કે બોર્ડની અંદર તમને એક પ્રમેય પૂછવામાં આવે છે અને એક રાઇડર પૂછવામાં આવે છે, પણ પ્રમેયના આથવામાં રાઇડર હોય છે, આવું ક્યારેક હોય છે, બાકી તો પ્રમેયના આથવામાં પ્રમેય જ પૂછો હોય છે. પણ ક્યારેક હવે જોવા જાય એવું જ હોય છે, એક પ્રમેય હોય એટલે આથવામાં રાઇડર હોય. આપણા માટે પ્રમેય આવડવો ફરજિયાત થઈ ગયો, ક્લિયર. કેમ કે રાઇડર એટલે શું, કે પ્રમેય જે છે એના જ ઉપયોગથી તમારે સાબિત કરવાનું છે. તો આપણે એવું કામ ન થયું એમાં વધારે કામ કરાવે છે કે તમે થોડાક વિડીયો જોયા છે, ઘણા બધા કહે છે કામ આવે તો નથી સમજાતું, કંટાળો આવે છે, આપણે એવું કરવાનું નથી. કેમ કે આ 4 માર્ક્સનું કામ છે રોકવું, કે પ્રમેય 4 માર્ક્સનો હોય વિભાગ છેલ્લા છે, 1 માર્ક 2 માર્ક્સનો કોઈ પણ દાખલો હોય છે, ક્લિયર. તો આપણે એવી રીતે કામ કરવાનું છે. તો આપણો ટાર્ગેટ છે આ ચેપ્ટરના પ્રમેયનો છે, બધા આપણે પ્રમેય બધા વ્યવસ્થિત જોશું, જેની વ્યવસ્થિત તૈયારી કરશો, જેમાંનો એક પ્રમેય તો બોર્ડમાં પૂછાશે. એટલે આપણા માટે પ્રમેય આવડવા બહુ ફરજિયાત છે. રાઇડરો તો ઘણી બધી છે, રાઇડરોમાં બધાને તકલીફ પડી જાય છે. કેમ કે રાઇડરોનો સાબિત ક્યારે થાય, પ્રમેય ઉપરથી જ સાબિત થાય, એના રિઝલ્ટનો જ ઉપયોગ કરો. એના માટે આપણે પ્રમેય જ પાકો કરાય, જેથી આગલે ક્યારે પણ ગણિતમાં તમે ભણતા હોય તો પ્રમેય તો વૈજ્ઞાનિક કે ગણિતશાસ્ત્રી જે તમને આપેલો છે, જેની સાબિતી સહિત એ તમને અત્યારે કામ કરેલું હોય તો ત્યારે તમને તકલીફ પડે નહીં. ના ઉપરથી રાઇડર એટલે પ્રમેયના આધારિત દાખલા, એવું સમજી લો ગુજરાતી, એવા તો ઘણા ઘણા છે. અને એમાં બધું ભૂમિતિ છે એટલે એની જે ભાષા છે એવા શબ્દ લખવા પડે, એના બધા શબ્દ લખવામાં ઘણાને ન યાદ રહી, ઘણા આ ભાઈ ગોખે છે, તકલીફ પડી જાય. એના માટે આપણે પ્રમેય ઉપર જ આ ચિત્રમાં માત્ર ભાર દેખીએ, કોઈને તકલીફ પડે નહીં. તો ચાલો આપણે છેલ્લે બધું સમરૂપ ને એકરૂપ વિશે બધું જોયું, સ્વાધ્યાય 6.1 પૂરું કરેલું. તો આજે આપણે નવો ટોપિક જોઈએ કે સમરૂપ ત્રિકોણ તમને એમ પૂછાય કે બે ત્રિકોણ સમરૂપ છે તો તમે કહી કેમ શકો કે સમરૂપ છે, તેની કોઈ કંઈ શું હોવું જરૂરી છે. તો ચાલો જોઈએ, જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તે બે ત્રિકોણની અનુરૂપ બાજુ કોના ગુણોત્તર અનુરૂપ ખૂણા સમાન, આમાં બાજુના ગુણોત્તર જોવા સમાન હોય તો તે બે ત્રિકોણો એકબીજાને સમરૂપ છે તેમ કહેવાય. હવે યાદ રાખવાનું છે, બીજા અર્થમાં પૂછાય તો એવો પ્રશ્ન પણ પૂછાય કે ત્રિકોણની સમરૂપતા જણાવો, તો એ આ જ પ્રશ્ન નથી, ક્લિયર. કે જો ત્રિકોણની સમરૂપતા કે સમરૂપ ત્રિકોણ બંને એક જ, જો એ બે ત્રિકોણોના
અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તે બે ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, સમાન એટલે બીજો શબ્દ તમે અર્થ કરો તો સમપ્રમાણ હોય, તો તે બે ત્રિકોણો એકબીજાને સમરૂપ છે તેવું કહેવાય. ક્લિયર? હવે સમરૂપનો સંકેત બધાને આવડે છે, ખાલી આડો ટ કરવાનો, એકરૂપ હોય તો બરાબરની નિશાની ઉપર ટ કરવાનો. હવે હું એમ વાત કરું છું કે આ તમને ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા આપી દીધી. હવે તમને ત્રિકોણ કોઈ પણ આપેલા હોય સમરૂપ છે કે નહીં આપણે જોઈશું. તો એ બધું આપણે કામ ગણતરીનું અમુક અમુક જે બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે એ બધું કામ આપણે છેલ્લે લેશું. પહેલાં જે ટાર્ગેટ છે આપણો કે પ્રમેય વિભાગ. શું છે પ્રમેય વિભાગ? હું જેટલા પણ પ્રમેય લખાવું વ્યવસ્થિત સમજીને લખવાના રહેશે, અને ખાસ કરીને વ્યવસ્થિત સમજીને યાદ રાખવાના રહેશે, તમને તો યાદ રહી જશે. કેમ કે ચેપ્ટર નંબર 6 છે, 9માં મેં આવી ગયું, તો આપણે એવું નથી કરવું 9માં ન આવડે તમને તકલીફ પડશે, પણ હું તમને એવી રીતે યાદ રખાવી લઈશ કે તમને તકલીફ પડશે નહીં. તમે શાંતિથી વ્યવસ્થિત યાદ રાખી લેશો એ પોઈન્ટ, તો તમારે લખ લખ કરીને યાદ રાખવું પડશે નહીં. બરાબર? તો હું હવે એવું ટાઇટલ આપી દઉં છું કે આપણે આખો પ્રમેય વિભાગ પૂરો થશે, પછી જ આ લાગુ પડતા કેવા દાખલા પૂછાય બે માર્ક્સમાં એવા આપણે જોઈશું. અને સમરૂપ વિશે ચેપ્ટરનું છે તો એના વિશે તો ખબર હોવી જ જોઈએ ને, એના માટે આપણે આ ટોપિક જોયો કે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય. આપણા ચેપ્ટરનું નામ ત્રિકોણ છે અને એમાં સમરૂપનો ઉપયોગ થાય છે. ચાલો હવે હું વાત કરું છું, આપણે હું મારી રીતે તમને પ્રમેય કરાવું છું, હું ટેક્સ્ટની અંદર જે હોય એમ જ ચાલીશ, પણ તમારે આવી જ રીતે કામ કરવાનું છે. ચેપ્ટર છઠ્ઠું લખો, તેમાં હું જે લખાવું એવું તમારે સીડબલ્યુ બુક્સમાં લખવાનું છે. ક્લિયર? તો નંબર 1 આને કહેવાય આ રાઇડરમાં આવશે, એટલે રાઇડર તમને બતાવીશું છે એમાં આ પ્રમેય આવી જશે તમને અત્યારે આવડતું હશે. ગુણોત્તર મધ્ય પ્રમેય, અને સાબિત કરો આ પ્રમેય આવો તો હું મારી રીતે તમને યાદ રહી એટલા માટે મેં ટાઇટલ બનાવેલું છે વ્યવસ્થિત. બાકી આવો કોઈ પ્રોપર પ્રમેય બોર્ડમાં પૂછાયેલી શક્યતા બહુ ઓછી છે, પણ હા આ પ્રમેય આવડતો હશે તો આના ઉપરથી પાયથાગોરસનો પ્રમેય પણ તમને યાદ રહી જશે. આપણે પાયથાગોરસના પ્રમેય માટે આ પ્રમેયનું કામ કરવું છે. બરાબર? અને ઘણા દાખલા પણ એવા હશે કે આ પ્રમેય તમને આવડતો હશે તો તમને ઉપયોગ થશે. સૌથી પહેલાં કોઈપણ પ્રમેય લખો એવું પૂછેલું છે, તો સૌથી પહેલાં શું કરવાનું છે? પ્રમેય લખવાનો છે, પ્રમેયનું સ્ટેટમેન્ટ, આ પ્રમેય કેવા શું માગે છે તો એ બધાને વ્યવસ્થિત યાદ રહેવું. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુ પરથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ આ ગુણોત્તર મધ્યક પ્રમેયનું સ્ટેટમેન્ટ છે.
જો કાટકોણ ત્રિકોણમાં ભૂમિતિમાં યાદ રાખજો અને પ્રતિજ્ઞા પણ કહેવાય, આ પ્રતિજ્ઞા રહી જેમ છે એમ જ યાદ રાખવાની છે, એમાં ઘરના શબ્દો ઉમેરવા ચાલશે નહીં, એટલે બધાને અઘરું પડે છે, પણ આપણે ટ્રાય કરવાની, બધા રોજનું કામ કરશો એટલે તકલીફ નહીં પડે, ભલે ને ભૂમિતિ સબ્જેક્ટ લો. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુ પરથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના, વેધ દોરશો એટલે બે બાજુ ત્રિકોણ થઈ જશે, વેધની બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ કેવા હોય છે, સમરૂપ. ટોટલ ત્રણ રિઝલ્ટ મળશે આપણા ઉપર, બરાબર. એ રિઝલ્ટના દાખલા પૂછાય તો પણ કામ લાગશે અને પાયથાગોરસને સાબિત કરવામાં કામ લાગશે, એટલા માટે આપણે આનો ઉપયોગ પહેલાં કરીએ. ચાલો હવે આપણે પછી જ્યારે પેજ બદલાવું પછી પાણી કેવું કંઈ ફ્રેશ થવું હોય તો થઈ જવાનું, બરાબર. પાછું ભાગી જવાનું નથી કે મૂકીને બંધ કરી, કેમ કે આપણો લેક્ચર પૂર્ણ જ થતો, તો માત્ર એકાદ બે બી જે તમને બીજું ધ્યાન દેવું હોય તો કહી શકે. અચ્છા સામે હાજર થઈ જવાનું રહેશે. ચાલો પોતી જાઓ બધા, ચાલો. મેં સ્ટેટમેન્ટ આપેલું હતું, હવે આપણે સ્ટેટમેન્ટના ઉપયોગથી ભૂમિતિ છે એટલે ડ્રો કામ વધારે કરશું તો વધારે સમજાશે, વધારે યાદ રહેશે. જો કોઈ કાટકોણ ત્રિકોણની વાત કરેલી છે તો ચાલો, બધાને કાટકોણ ત્રિકોણ દોરતા આવડે છે, આ મેં જે દોરેલો છે તેને કાટકોણ ત્રિકોણ કહેવાય, ક્લિયર. પણ હજી એક બાકી છે, શું? કાટખૂણો ફરજિયાત હોવો જોઈએ. ચાલો આને નામ આપી દઉં એ, કાટખૂણાને નામ આપું બી, આયા સી. હવે આપણે પાછવાનું સ્ટેટમેન્ટ સમજી લઈ, એટલે જેને આકૃતિ દોરીને પ્રેક્ટિકલ હવે યાદ રખાવું, કે જો કોઈ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા, કાટખૂણો ક્યાં બને છે? ડી પાસે. કાટખૂણો બનાવતા આ ડી પાસેનું આ શિરોબિંદુ જ કહેવાય, આ શિરોબિંદુ પરથી કર્ણ કોને કહેવાય? કે કાટખૂણો હોય ને એની સામેની બાજુ એને કઈ કહેવાય? કર્ણ. તો આપણો કર્ણ કોણ થાય? બીની સામેની બાજુ કઈ? એ સી. તો આપણો કર્ણ છે એ સી. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુઓ પરથી આ કર્ણ છે, કર્ણો ઉપર વેધ દોરવાનો, વેધ એટલે સીધી લાઈન, લંબ એટલે 90 મિનિટ, વેધને મેં નામ આપી દીધું એમ. કયો આપણો વેધ? કયો થયો? બી એમ પ્રકારનો વેધ. તો વેધ દોરવામાં આવે તો હાલો વેધ દોરાઈ ગયો, વેધ દોરવામાં આવે તો વેધથી, આ વેધ દોર્યો એટલે ત્રિકોણ દેખાના છે, જો તમે ગણી શકો બે ત્રિકોણ, તો વેધથી બંને તરફના ત્રિકોણમાં, પેલો ત્રિકોણ ઉપરનો આ નીચેનો ત્રિકોણ બીજો ત્રિકોણ, બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણ, મૂળ એટલે પેલા કોણ હતો? તો એબીસી. તો મૂળ ત્રિકોણ એબીસી ને સમરૂપ હોય છે આ પેલું રિજન અને બીજું રિજન, એકબીજાને સમરૂપ હોય છે. એકબીજાને એટલે આ ઉપરનો ભાગ રહ્યો ઈ એબીસીને સમરૂપ, એલા મૂળ ત્રિકોણને આવી ગયું કા, મૂળ ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ છે, આ બે કટકા મૂળને સમરૂપ હોય છે, આ બે રિજેક્ટ થઈ ગયા. હવે શું કીધું છે? છેલ્લી લાઈન અને એકબીજાને સમરૂપ, એકબીજાને એટલે પેલો કટકો બીજાને સમરૂપ હોય છે, બીજો કટકો પેલા, એટલે એકબીજાને આ સમરૂપ ત્રિકોણો છે એવું કહેવા માંગે છે આપણું સ્ટેટમેન્ટ. ટોટલ કેટલા રિઝલ્ટ આપણે પ્રતિજ્ઞા બોલીમાં સાબિત દેખાઈ ગયા? મૂળ ત્રિકોણો એકબીજાને સમરૂપ હોય છે, એક પેલું રિઝલ્ટ, અને આ જે ઉપરના નીચેના ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે, ઉપરના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય બીજું રિઝલ્ટ, નીચેનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય બીજું રિઝલ્ટ, ત્રણ રિઝલ્ટમાં આપણો આ પ્રમેય કમ્પ્લીટ પૂર્ણ થશે. ક્લિયર? તો ચાલો હવે હું પહેલું રિઝલ્ટ છે એ તમને યાદ રખાવું છું, ખાસ કરીને યાદ રાખજો આ આકૃતિ છે ને એકવાર સમજજો બરાબર. ચાલો હવે પેલું હું જે બંને ત્રિકોણ છે એકબીજા એકબીજાને સમરૂપ હોય છે, અંદર વેધથી આપણે વેધ દોર્યો તો શું પેલા બન્યું કે બે ત્રિકોણ હતા, બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે, મારે લખવું હોય તો આમ લખાય, અહીંથી નામ આપું છું એ એમ બી, તો ત્રિકોણ એ એમ બી સમરૂપ કહેવા માંગે છે, તો સમરૂપની નિશાની ત્રિકોણ અહીંથી જ ચાલુ કરવાનું જ્યાંથી પૂરું થયું, બી એમ સી ત્રિકોણ, બી એમ સી આ ક્યાં લખ્યા? વેધ દોર્યો તો વેધ દ્વારા બે ત્રિકોણ બન્યા, એકબીજાને કેવા છે? સમરૂપ, એવું કહેવા માંગે છે સ્ટેટમેન્ટમાં. તો આપણે પેલા એનો ઉપયોગ કરી, વેધ દ્વારા પેલો ત્રિકોણ કોણ થયો? એ એમ બી, બીજો ત્રિકોણ બી એમ સી, સમરૂપની નિશાની. હવે સમરૂપનો ખબર છે કે બાજુઓના ગુણોત્તર, આમાં ખૂણા નથી, આપણે બાજુઓના ગુણોત્તરની વાત કરી, ખૂણા તો બધા ઇક્વલ, સમરૂપ તે જ દીધી, તો બાજુઓના ગુણોત્તર કેવા હોય? સમપ્રમાણ. તો ગુણોત્તરમાં આપણે લખશું તો વચ્ચે આ સમરૂપ નિશાની કઈ નિશાની આવશે? ઇઝ ઇક્વલ ટુ, આપણે સમપ્રમાણ બતાવવા છે ને. તો હવે આને કેમ યાદ રાખશો? કયો ગુણોત્તર લેવાનો? ત્રણેય રિઝલ્ટમાં ભૂલ ન પડે એટલે.
જો આ બે કટકા તમે વાત કરો આ પેલો અને બીજો ત્રિકોણ તો ખાસ કરીને તમારે આ જે એરો યાદ રાખવું છે રાખવાનું આ નંબર 1 નંબર 1 એટલે બરાબર આ સાઈડ આવશે અને નંબર આ 2 આ 2 હવે આને કેમ લખવાનું આ પેલું અને બીજું એવું યાદ રાખજો શું આસરું પેલું બીજું થઈ કોણ બન્યું એ એમ તો સામે ઈ જોઈ સમપ્રમાણ એટલે અનુરૂપ બાજુ સામે પેલી બીજી અનુરૂપ બાજુ કોણ છે બી એમ એના છેદમાં આવે એટલે થઈ ગયું સમપ્રમાણ હાલો બી એમ શું યાદ રાખ્યું પેલું બીજું આ નંબર 1 એટલે આ જે પેલું બીજું વાળું છે ને આ પાઠ લખવાનું બરાબર ની નિશાની સમરૂપ છે સમપ્રમાણ છે એટલે કઈ નિશાની આવી ભાઈ બરાબર હવે કોણ આવશે અહીંથી આ બીજા નંબરનું છે બીજું અને ત્રીજું બીજું ત્રીજું કોણ છે એમ બી સામે બીજું ત્રીજું કોણ થાય એમ સી આવ તો ભણી જાય ગણિતમાં કે બંને બાજુ અંશ છેદ હોય ને વચ્ચે બરાબર તે પ્રોસેસ થાય ચોકડી ગુણાકાર કરો ચાલો તો જુઓ આ બી એમ અને એમ બી બંને નો મીન એક જ થાય ને હું એ થી બી નું અંતર માપું કે બી થી એ નું અંતર માપું સંજ્ઞા ગમે હોય જવાબ તો એક જ મળશે તો આ બી એમ કે એમ બી બંને શું થયું એક તો આમ લખી શકાય બી એમ ડોટ બી એમ બે એક તમને થાય થઈ ગયા ગુણાકાર થાય ચોકડી ગુણાકાર તો સામે આ બાજુ કોણ થાય એ એમ ડોટ એમ સી ચાલો બી એમ ગુણ્યા બી એમ તો શું થાય બી એમ નો સ્ક્વેર થાય બી એમ સ્ક્વેર ડોટ એ એમ ડોટ એમ સી આ જો બે વેધથી બે ત્રિકોણો બન્યા એ બંને એકબીજાને સમરૂપ હોય તો આ રિઝલ્ટ મળે આ રિઝલ્ટ તમને યાદ રખાય નંબર 1 કરી નંબર 2 કરી ક્યાં ગુણોત્તર લ્યો તો તમને આ રિઝલ્ટ મળે ટોટલ આવા 3 રિઝલ્ટ મળશે આ બંને ત્રિકોણો જે છે વેધથી બન્યા એકબીજાને સમરૂપ હોય તો આ રિઝલ્ટ આપણને મળી ગયું ક્લિયર તો ચાલો હવે આ રિઝલ્ટ મળી ગયું પેલા નંબરનું રિઝલ્ટ છે હવે આપણી પ્રતિજ્ઞામાં એવું કહે છે કે તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય કોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય જે વેધથી બન્યા છે એ ત્રિકોણ તો આપણે બીજા નંબરનું રિઝલ્ટ યાદ રાખશું તો હું પેલો ભાગ લઉં વેધથી પેલો ત્રિકોણ બન્યો એને જ જોઉં છું એને લખવું હોય તો આમ લખાય ત્રિકોણ એ એમ બી સમરૂપ છે તો નિશાની સમરૂપ મૂળ ત્રિકોણ કોણ તો પેલા એ બી છે ત્રિકોણ એ બી સી હવે આમાં તમને કયા રીતે યાદ રાખશો તો ખાસ કરીને તમને યાદ રહીએ એના માટે તમને યાદ રખાવું છું એટલે તમને ભૂલ પડે નહીં તો હવે આપણે આની અંદર કેમ યાદ રાખશું બીજા ઉપરના ત્રિકોણને મૂળ ત્રિકોણ આને સરખાવો તો ગુણોત્તર ક્યાં યાદ રાખશો જેથી કરીને તમને રિઝલ્ટ મળે તો પેલું ત્રીજું આ પેલું નંબર 1 એટલે આ સાઈડ લખવાનું આ બાજુ કોણ આવશે પેલું ત્રીજું વાળો ગુણોત્તર અને સામેની સાઈડ કોણ આવશે પેલા બીજા વાળો ગુણોત્તર ક્લિયર તો ચાલો હવે હું લખું છું તેથી અહીંથી જોવાનું એક નંબર કોણ છે પેલું અન્ય રે ત્રીજું એ બી સામેનું સમપ્રમાણ બાજુ કઈ થઈ એ સી પેલું ત્રીજું ઇઝ ઇક્વલ ટુ સમરૂપતાની નિશાની સમપ્રમાણ બતાવે ઇઝ ઇક્વલ ટુ ગુણોત્તર સરખાવો છે હવે આવ્યો બે નંબર બે નંબરમાં કોણ છે પેલું બીજું તો પેલું બીજું કોણ થાય એ એમ સામે કોણ થાય પેલું બીજું એ બી ક્લિયર બે બાજુ અંશ છેદ હોય વચ્ચે બરાબર હોય તે પ્રોસેસ થાય ચોકડી ગુણાકાર તો એ બી ગુણ્યા એ બી એટલે શું થાય હવે તો ડાયરેક્ટ લખી દઉં છું એ બી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસ સી ડોટ એમ આ ડોટ આવી લખ્યું આ ડોટ એમાં કાંઈ ફેર પડે આ તમારું બીજું રિઝલ્ટ યાદ ગયું ખાસ કરીને આપણે ત્રીજું રિઝલ્ટ જોઈશું છેલ્લું રિઝલ્ટ આ પ્રમાણે સાબિત ચાલો આ ઉપરનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હતો આ વેધથી બનતા બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ એનું નિયમનું પાલન થઈ ગયું આ ઉપરનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હવે બાકી કયો રહ્યો નીચેનો ત્રિકોણ એટલે ત્રિકોણ બી એમ સી સમરૂપ ત્રિકોણ મૂળ ત્રિકોણ કોણ છે એ બી સી હવે આને રિઝલ્ટ મેળવવા માટે કયા નંબરમાં કામ કરશો કે યાદ રખાવવા માટે જો આવું ટેક્સમાં નથી આપેલું આ તમને બધા ભૂલાઈ જાય એટલા માટે મેં આ કામ કરેલું છે યાદ રાખવા માટે એરા માટે તો આને તમારે કયું રિઝલ્ટ આવશે તો જો આ રિઝલ્ટ તમને હકીકતે રિઝલ્ટ યાદ હોય પણ આ રિઝલ્ટ મળે કેમ છે તો એના માટે આ યાદ હોય તો તકલીફ પડે નહીં પછી કદાચ આમાં નામ ગમે બદલાવે આ એકનું કામ આવડે તો બધાના રિઝલ્ટ સરળતા મળતા હોય તો જે ત્રીજું કામ છે આપણું એ ત્રીજું કામની અંદર આવશે કોણ યાદ રાખવાનું છે તો આ બાજુ પેલું ત્રીજું જેમ બીજામાં કેવી રીતે પછી શું કરવાનું છે રિવર્સ કરવાનું ત્રીજું બીજું ક્લિયર હવે એ પ્રમાણે આપણે કામ કરતા જશું એટલે તમારું કામ થઈ જશે ચાલો આ ત્રણ ટપકા આ સાઈડ પેલું એટલે આ સાઈડ લખવાનું બે નંબર એટલે ઓડી સાઈડ ગુણોત્તર પેલા નંબરમાં કોણ છે બી અને સી એટલે પેલું ત્રીજું બી
બીસી સામે પેલું ત્રીજું કોણ થાય અનુરૂપ બાજુ એસી અનુરૂપ બાજુ છે એમાં આવી ગઈ ગુણોત્તર ગુણોત્તર કીધું ઇઝ ઇક્વલ ટુ ચાલો રિવર્સ ત્રીજું ને બીજું આ મેરો ત્રીજું એટલે સી એમ સામે ત્રીજું બીજું કોણ થાય સી બી ક્લિયર ચાલો ચોકડી ગુણાકાર કરશું આપણે ચોકડી ગુણાકારની અંદર જોવા જશું તો બીસી કે સી બી બંનેનો મિનિંગ શું થાય એક જ થાય છે બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્ક્વેર પહેલી વાર હતું એટલે નેક્સ્ટ સ્ટેપ લઈ ગયું જવાબ આવે એસી ડોટ એટલે ગુણાકાર સી તો આપણને જે સ્ટેટમેન્ટ આપેલું હતું કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુઓ પરથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધથી બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે વેધથી બે ત્રિકોણ બનેલા આ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને તો આ પેલો ત્રિકોણ મૂળને સમરૂપ થઈ ગયો આ બીજો ત્રિકોણ છે મૂળ ત્રિકોણને સમરૂપ થઈ ગયો અને એકબીજાને પણ સમરૂપ હતા એકબીજાને સમરૂપ છે એ પહેલાં રિઝલ્ટમાં પ્રૂફ કરી દીધું ક્લિયર તો આપણે જે કીધું છે એની ત્રણ પ્રકારના સ્ટેપમાં સાબિતી પૂર્ણ થાય છે તો હવે તમને આ જે રિઝલ્ટ છે દાખલા પણ આવો ત્રિકોણ આપીને પૂછી દઈએ કોઈ પણ ના માપ આપ્યા હોય પણ તમને આ રિઝલ્ટ ખબર હોય તો કામ ચાલુ થાય એકબીજાને ત્રિકોણ હોય તો જ્યારે પણ તમને આ તકલીફ પડે તો વિડીયો ખાસ ભૂમિતિ છે એકવારનો સમજે તો બીજી વાર જોઈને કામ કરજો પણ તમને યાદ રહી એટલા માટે મેં એ રાને ઉભા કર્યું છે ટેક્સ્ટબુકમાં ક્યાંય આવું કંઈ નહીં કામ કરે તો તમને જે સહેલું પડે યાદ રાખવું ભૂમિતિમાં ક્યાં ક્યાં લેવાના પાછું યાદ કરાવી દઉં છું કે એકબીજાને ત્રિકોણ સમરૂપ બતાવવા આવો ત્યારે કેમ લેવાનું તો નામ આ કર્મથી લેવાનું નામ સાચું યાદ રાખજો નામ બદલાઈ ગયું પછી બધું બદલાઈ જશે એ એમ બી ને બી એમ સી રહી ગયું યાદ ગમે એમ નામ તો આ જ રીતે યાદ રહેશે હવે તમારે શું કરવાનું છે તો આ બંને ત્રિકોણને સમરૂપ બતાવો હોય તો આપણે કયા ગુણોત્તર લેવાના એમાં ભૂલાઈ ન જાય તો યાદ રાખવાનું પહેલું બીજું બીજું ત્રીજું પહેલું બીજું તો સામે પહેલું બીજું જોઈએ તો પહેલું બીજું તો સામે નીચે જ આવી જાય આમાં બીજું ત્રીજું તો આ બીજું ત્રીજું હવે ઉપરનો ત્રિકોણ મૂળ ત્રિકોણ એબીસીને સમરૂપ બતાવવું હોય તો કયા ગુણોત્તર યાદ રાખવાના પહેલું ત્રીજું અને પહેલું બીજું તો આ પહેલું અને ત્રીજું એટલે એ બી એટલે પહેલું અને બીજું તો સામે આવશે પહેલું અને બીજું પહેલું ત્રીજું કયું એટલે સામેનું પહેલું ત્રીજું નીચે જ મૂકી દેવાનું હોય ક્લિયર આ બે નંબર આવે બે નંબર એટલે સામે મૂકવાનું કોણ તો પહેલું બીજું પહેલું બીજું ચોકડી ગુણાકાર કરવાનું તો આવડે જ છે હવે નીચેનો ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણ એબીસીને સમરૂપ બતાવો એ તો શું કરવાનું તો બીએમસી સમરૂપ મૂળ ત્રિકોણ કોણ હતો એબીસી ચાલો હવે આને યાદ રાખવા માટે સાથે જોવા માટે ગુણોત્તર કયું નીચેનું બતાવવું છે તો બીજા જેટલું ઉપર જેટલું પહેલું સ્ટેપ થઈ પહેલું ત્રીજું તો આ પહેલા એ ત્રીજું તો બીસી સામેનું એસી નીચે જ આવી જાય ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણ બતાવવા છે એટલે રિવર્સ કરવાનું ત્રીજાથી પાછળ આગળ સ્ટેપ આવવાનું તો ત્રીજું બીજું તો આ ત્રીજું કોણ છે સીએમ સીએમ આ બાજુ કોણ થાય સીબી ચોકડી ગુણાકાર આ ત્રણ બીજું પાયથાગોરસની અંદર આમાંના બે રિઝલ્ટના ઉપયોગ આવશે બે રિઝલ્ટ ડાયરેક્ટ કરાવું તો તમને ખબર ન પડે કે આવું શું કામ આવ્યું એના માટે આ પ્રમેય રહ્યો એ બધાએ કમ્પ્લીટ વ્યવસ્થિત લખવાનો છે આવું તમે કરજો ડ્રો એટલે તમને યાદ રહેશે એકવાર યાદ રહી જાય તો આમાં નામ ગમે બદલાવું એમની જગ્યાએ ડી લખી દો તો એ આવડી જાય એ બી બી ને બી બી સી પણ આ એરા યાદ રહી છે યાદ રહી છે એટલે પરફેક્ટ જ રિઝલ્ટ તમને મળશે નામ ગમે તે બદલાવે ભૂમિતિમાં બધાને તકલીફ એવી જ પડે છે નામ બદલાવે તો તકલીફ પડી ગઈ કારણ કે બોર્ડની અંદર પાયથાગોરસનો થિયરમ પૂછાણ હતો પણ નામ શું આપી દીધું હતું પી ક્યુ આર આઈ ટેક્સમાં તમને એ બી સી આઈ તો જેને વ્યવસ્થિત ક્લાસરૂમમાં મેં કરાયું હતું એ બધાને કોઈ તકલીફ નથી થઈ કેમ કે મેં ખાલી એ બી સીનું તમને કામ કરી દેવાનું છે એવું કદાચ લાગે ને બોર્ડમાં તો તમે જે નામથી યાદ રાખેલો છે એ નામથી જ કામ કરવાનું પછી શું કરવાનું નામકરણ બોર્ડમાં પેન્સિલ કરવાનું એટલે આખું પ્રમેય તમારે લખાઈ જાય પછી રકમમાં વાંચવાનું પેપરમાં કે એ બી સી ધીરીને લખો છે પૂછ્યું છે પી ક્યુ આર તમારે પછી શું કરી નાખવાનું પેન્સિલ ભૂસી નામકરણ જેટલામાં હોય ને પી ક્યુ આર લખવું જાય ખાલી એટલું જ ચેકવાનું આ તો જેને તકલીફ પડે છે બાકી તો બધા પી ક્યુ આરથી કરી નાખ્યા જેને સમજેલો છે કમ્પ્લીટ તો પી ક્યુ આરથી નામ તો ગમે એ હોય શકે મેથડો થોડી બદલે એટલે આમાં એરા તો તમે આ જ યાદ રાખજો આ કરણ નામકરણ કરીને હવે એની જગ્યાએ ડી લખી દો ડી લખું તો નામકરણ એવું થાય એ બી બી ને બી બી સી અને ડી આવી જાય વચ્ચે એની પણ એરા તો આ જ રહીએ તો જ તમને રિઝલ્ટ મળે એરા ક્યાં આપેલા નહીં હોય પણ આ એરા તમને યાદ રાખવા માટે યાદ રાખાવું છું બંને ત્રિકોણો સરખાવા હોય જે વેધથી બનતા એના માટે ક્યાં એરા તો પેલું બીજું બીજું ત્રીજું બંને ત્રિકોણ સરખાવ પેલું બીજું બીજું ત્રીજું પેલું આ સાઈડ લખવાનું અને બીજું ત્રીજું વાળા સામે અને નીચે સામે જાવ તો એ લખવાનું ક્લિયર ચોકડી ગુણાકાર કરવાનું ઉપરના કટકાને મૂળ ત્રિકોણ એને સરખાવવું હોય તો પેલું ત્રીજું અને પેલું બીજું પેલું ત્રીજું અને પેલું બીજું અને નીચેના ત્રિકોણને મૂળ ત્રિકોણ આ સરખાવો હોય તો પેલું ત્રીજું અને પાછું નીચે સામે કોણ આવશે રિવર્સ ત્રીજું બીજું આ બીજું ત્રીજું બીજું ક્લિયર
એટલે અમારી ફરી તમને યાદ રહે એના માટેની થોડી ટેકનિક પદ્ધતિ આપેલી, આ રીતે કામ વિડીયો જોઈન કરશો તો તમને આ પણ બધું કમ્પ્લીટ યાદ રહેવા મળશે. આજે વિડીયોની અંદર આ ગુણોત્તર મધ્યક્રમય સુધી રાખીએ આપણે પાયથાગોરસ, એના ઉપયોગથી પાયથાગોરસના બોર્ડમાં જે પૂછાતો જ હોય તો આ બધા હવેના બધા પ્રમેયથી આપણે કાલ શરૂઆત કરીશું. CW બુકમાં સારા અક્ષરે સમજીને આરો હાલ ઉતારતું રહેવાનું છે. હું આ ચેપ્ટરમાં ટેક્સ્ટમાં ભલે લાઈનમાં જે પણ આપું, હું આમાં વિડીયોમાં જે કરાવું એવી રીતે તમારે બુક્સ બનાવવાની રહેશે. ક્લિયર? અને જે બોર્ડમાં પૂછાશે બધું આવી જશે, એની ચિંતા ન કરતા કાવ ન પૂછે. તમને હળવું પડે એ જ મારું કામ હોય. તમને કોઈ પણ ચેપ્ટર જોયું હળવું ને રમતા રમતા શીખો ને બધું એનો ઉપયોગ થઈ જાય એ જ કામ મહત્વનું છે. ક્લિયર? તો હવે વ્યવસ્થિત રોજે રોજ જ્યારે વિડીયો જોવો ત્યારે વિડીયો પર આખો સમજી લેવાનો, હાર વાર ઉતારતું નહીં જવાનું. એમ તો હું બીજી સુવિધા મૂકું જ છું, વિડીયોની નીચે તમે નામ લખેલું હશે જ્યારે વિડીયો ઓપન કરો ત્યારે નીચે સાઈડમાં એરો કીને દબાવશો એટલે નીચે તમને ખુલશે તરત જ લિંક, બ્લુ કલરથી હશે એ લિંક ખોલશો એટલે આજે જે ભણાવેલું છે જે વિડીયો તમે સમજો છો એ જ વિડીયોનું જે લખેલા પેજ છે એના PDF ફાઇલ અથવા તો ફોટા મૂકેલા હશે જેને તમે તેના ઉપરથી ડાઉનલોડ કરી શકશો. એને એ તો મોબાઈલમાં સેવ રહી જશે એટલે તમારે તકલીફ નહીં. અને તમે એમાં ને એમાં ઝૂમિંગ કરીને ડાઉનલોડ ન કરો, ઝૂમિંગ ગમે એવું ઝૂમ કરવું હોય તો કરીને લખી શકશો. વિડીયો હોય તો આગળ જાય, ફોટા હોય તો એ સ્ટોપ જ રહેવાના. બરાબર? વ્યવસ્થિત જોઈને તમારે બુક બનાવવાનું, વિડીયોની હારવાર બુક નહીં બનાવવાની. વિડીયો પહેલાં દર વખતે આખો સમજી લેવાનો, એકાદમાં સારું નેટ આવતું એ જગ્યાએ જઈને, જેથી કરીને તમને આ બધું ક્લિયર થાય. ઓકે, આપણે આ પહેલાં પ્રમાણે સુધી આ સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરશું. આભાર, ધન્યવાદ બધાને.